નમસ્કાર મિત્રો મિત્રો પિનલ્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વાત વાત કરીશું દેશ અને દુનિયાના તાજા પ્રથમ કરીએ તો પ્રમુખ સ્વામી મહોત્સવનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે અને ઉત્સવ પણ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે રાજકોટના એક હરિભક્ત સુરેશભાઈ રત્નેશ્વરે પ્રમુખ સ્વામીની સ્વામી જન્મ જન્મજયંતિ માટે એકસો આઠ ફૂટ લાંબુ અને બે ફૂટ પોળું એક કાર બનાવ્યું છે જેમાં અલગ અલગ તેર ભાષામાં જન્મદિવસની શુભકામનાઓ અને બીજા અલગ અલગ દસ વિષયો પર ફોટો સાથે વિચરણ કરાયું છે મહત્વનું છે કે એક મહિના સુધી આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અન્ય સમાચારની વાત કરીએ તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતના પાંડેસરામાં ત્રીજા માળે રહેતા દંપતીની દીકરી સાંજના સમયે બાળકનીમાં રમી રહી હતી આ દરમિયાન અચાનક બાળકી બાળકનીમાંથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બેદરકાર માતા પિતા માટે લાલબત્તી સમાનના કિસ્સો સામે જોવા મળ્યો છે અન્ય સમાચારની વાત કરીએ તો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સફેદ રણમાં હાલ પ્રવાસીઓનો સહેલાભ વધી રહ્યો છે ત્યારે હવે અહીં પ્રવાસન વિભાગ સુવિધાઓમાં વધારો કરી રહ્યો છે ઘોડોમાં બાળકો માટે ગેમ ઝોનના બે ડોનમમાં ભૂલબુલૈયા ડાન્સિંગ સહિતની વિવિધ રમતો ઉપલબ્ધ થશે પેરાગ્લાઇડિંગ બાદ હોટ એર બલૂનનું રિહર્સલ કરાયું છે જે ટૂંક સમયમાં શરૂ થશે લાઇટ એન્ડ સાઉન્ડ શો ક્રિસમસ પર શરૂ થશે તો નવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અન્ય સમાચારની વાત કરીએ તો નેપાળમાં એક મોટી રોડ દુર્ઘટનામાં બસ પલટી ખાઈ જતા તે લોકોના મૃત્યુ થયા છે તો અંદાજીત વીસ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે ઘટના મધ્ય નેપાળના કાવરે પાલનચોક જિલ્લામાં મંગળવાર સાંજે બની હતી અહીંના એસપીએ જણાવ્યું છે કે ધાર્મિક કાર્યક્રમથી આવેલા લોકો જઈ રહેલી બસ સાંજે સાડા છ વાગે દુર્ઘટનાગ્રસ્ત બની હતી વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્ય સમાચારની વાત કરીએ તો દિલ્હી પોલીસે નાણાં મંત્રાલયના નામે છેતરપિંડી કરનારા ચાર શખ્સની ધરપકડ કરી છે આરોપીઓ નાણાં મંત્રીની નકલી સહિના કાગળો દ્વારા લોકોની પોલિસી ઉતરાવતા હતા અને નકલી સરકારી દેખાતી વેબસાઇટ પરથી મેલ મૂક હતા પોલિસીના નામે લાખોની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ એક વ્યક્તિએ પોલીસમાં કરી હતી આના પર પોલીસે ઠગોની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ હજાર લોકોના દસ્તાવેજ અને ડેટા પણ કબજે કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે